નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રકરણ નંબર પાંચ જૈવિક ક્રિયાઓની અંદર પેજ નંબર એક્યાસી ના જે વચ્ચે પ્રશ્નો આપેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આ પ્રકારના આપણને ચાર પ્રશ્નો આપેલા છે અને તે આપણે ચાર પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન મેળવીશું પહેલું છે કે શા માટે આપણા એટલે કે આપણા જેવા બહુ સજીવોની અંદર ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે તો આપણા જેવા બહુકોષી પ્રાણીઓની અંદર બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી શરીર રચના જટિલ તેમજ શરીરનું કદ મોટું છે આથી સાદા પ્રસરણ દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન શરીરના બધા કોષો સુધી મોકલી શકાય નહીં એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવામાં આશરે ત્રણ વર્ષ જેટલો જે છે તે સમય લાગી શકે છે આથી આપણા જેવા બહુકોષીય સજીવોની અંદર ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે પ્રશ્ન નંબર બે કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું તો કોઈ વસ્તુ સજીવ છે કે નહીં તે નક્કી કરવા માટે તેનું હલનચલન તેની વૃદ્ધિ શ્વાસોશ્વાસની ક્રિયા કોષ રચના વગેરે માપદંડોનો આપણે ઉપયોગ કરી અને તપાસી શકીએ પ્રશ્ન નંબર ત્રણ કોઈ સજીવ દ્વારા કોઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો હવે આપણે સામગ્રી જોઈએ તો બાહ્ય જે કાચી સામગ્રી છે તેમાં સીઓ ટુ અને એચ ટુઓ છે હવે એનો ઉપયોગ શું થાય છે તો વનસ્પતિઓ દ્વારા પ્રકાશ તેનો ઉપયોગ થાય છે કાર્બન આધારિત કાચી સામગ્રી છે તો જારક સજીવો દ્વારા શ્વસનની અંદર મિત્રો કાદ્ય સ્ત્રોત તરીકે અને ઓટુ તરીકે તેનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ચાર જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો તો પોષણ શ્વસન વહન ઉત્સર્જન વૃદ્ધિ આણવી ગતિ વગેરે વિદ્યાર્થી મિત્રો આગળના પેજનું તમારે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે આ એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને આગળના પેજનું સોલ્યુશન મેળવી શકશો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે તમામ તમારા વિજ્ઞાન વિષયના વચ્ચે આવતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો